નમસ્કાર, હું સાવલિયા અરુણા અને મારી સાથે ભાવિસાબેન એરડા. ડૉક્ટર એમ વી વેકરિયા સરના માર્ગદર્શન હેઠળ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ મૂલ્ય શિક્ષણનો એકમ નંબર 3.2 મૂલ્ય શિક્ષણના સહ અભ્યાસક્રમ અભિગમો. સવારની સભા, વિશિષ્ટ વાતો, ઉજવણીઓ, રમત ગમત, નૃત્ય, નાટક અને ગીતો તથા NSS અને NCC. મૂલ્ય શિક્ષણના સહ અભ્યાસક્રમ અભિગમો જેમાં કેટલાક મુદ્દાની વાત કરીશું, જેમાં પ્રસ્તાવના, મૂલ્ય શિક્ષણ આપવાની રીત કે અભિગમ, મૂલ્ય શિક્ષણના સહ અભ્યાસક્રમ અભિગમો. સવારની સભા, વિશિષ્ટ વાતો, ઉજવણીઓ, રમત ગમત, નૃત્ય, નાટક અને ગીતો, NSS અને NCC મૂલ્ય શિક્ષણના સહ અભ્યાસક્રમ અભિગમોનો આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. તે પહેલા થોડીક ટૂંકમાં માહિતી જોઈ લે મૂલ્ય શિક્ષણ વિશે. મૂલ્ય શિક્ષણનો સર્વસામાન્ય અર્થ એ થાય છે કે શિક્ષણની પ્રક્રિયા દ્વારા બાળકમાં સદવૃત્તિ અને સુટેવોનું સિંચન કરીને માનવીય ચારિત્ર્યનું નિર્માણ કરવું. બાળકનો સર્વાંગી વિકાસ સાધનારું શિક્ષણ એ જ મૂલ્ય શિક્ષણ છે. નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોની ખીલવણીની જવાબદારી શાળા શૈક્ષણિક અને અભ્યાસેતર કાર્યક્રમોને સોંપે છે. તેના દ્વારા બાળકોમાં વફાદારી, હિંમત, શિસ્ત, ભોગ, સત્યપાલન જેવા સદગુણો ખીલવવા જોઈએ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના મત મુજબ ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ એટલે મૂલ્ય શિક્ષણ. મૂલ્ય શિક્ષણ આપવાની રીત કે અભિગમ. બાળકોનો બૌદ્ધિક વિકાસ કરવા માટે અલગ અલગ સાક્ષરી વિષયો શીખવવામાં આવે છે. તેની સાથે સાક્ષરી વિષયોના પાઠ્યપુસ્તકોમાં નિહિત મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવે છે. આવું શિક્ષણ બે વિભાગો દ્વારા આપવામાં આવે છે. પહેલું, મૂલ્ય શિક્ષણ આપવાનો પ્રત્યક્ષ અભિગમ અને બીજું, મૂલ્ય શિક્ષણ આપવાનો પરોક્ષ અભિગમ. જેમાં જોઈએ શિક્ષણ આપવાનો પ્રત્યક્ષ અભિગમ. શાળામાં શીખવવામાં આવતા જુદા જુદા વિષયો જેવા કે ભાષાના વિષયો, વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે વિષયોની શાળા સમયપત્રકમાં સ્થાન આપીને નિશ્ચિત તાસમાં જે તે વિષયનું શિક્ષણ આપવામાં આવે છે. આ સાથે પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ મૂલ્યો અંગેની સમજ આપી ચર્ચા કરવાના અને વાર્તાકીય જીવન પ્રસંગોના ઉદાહરણો દ્વારા મૂલ્યોનું સ્પષ્ટીકરણ કરી બાળકોમાં મૂલ્ય વિકસાવવાનો જે પ્રયાસ કરવામાં આવે છે તેને મૂલ્ય શિક્ષણ આપવાની પ્રત્યક્ષ રીત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ મૂલ્ય શિક્ષણ આપવાનો પરોક્ષ અભિગમ. શાળામાં શાકસારી વિષયોના શિક્ષણ સાથે અનેકવિધ સહ અભ્યાસ અભિગમો જેવા કે સમૂહ પ્રાર્થના એટલે કે સવારની સભા, સમૂહ સફાઈ, રમતગમત સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો, વિશિષ્ટ દિવસોની ઉજવણી, વિવિધ સ્પર્ધાઓ, સમાજ સેવાની પ્રવૃત્તિઓ અને સામુદાયિક જીવન જેવી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં જુદા જુદા પ્રકારના મૂલ્યો વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તેને મૂલ્ય શિક્ષણ આપવાની પરોક્ષ રીત કે અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી દરેક અભિગમને આપણે વિસ્તારથી જોઈએ. તેમાં સૌથી પહેલો અભિગમ એટલે સવારની સભા વિશે વિશેષ ચર્ચા કરીએ. પહેલું છે સવારની સભા કે સમૂહ પ્રાર્થના. દરેક શાળા પોતાના દૈનિક કાર્યના પ્રારંભે સમૂહ પ્રાર્થનાનું અથવા સવારની સભાનું આયોજન રાખેલ હોય છે. કેટલીક સભાઓ તો તેમની પ્રાર્થના સભાનો વહીવટ એટલી સુંદર રીતે કરે છે કે શાળા પર્યાવરણ માટે તે આગવું આકર્ષક બની રહે છે. પ્રાર્થના બાદ સુવિચાર, સમાચાર, આચાર્ય કે સભા સંચાલકનો અથવા તો શિક્ષકનો વક્તવ્ય, સાહિત્ય વાંચન, પ્રસંગ કથા, વ્યક્તિ વિશેષના જીવન પ્રસંગો દ્વારા એટલે કે ઔપચારિક રીતે આ મૂલ્યોની ઓળખ અને સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેમાં આપણે જોઈએ છીએ કે બાળકોને છે પ્રાર્થનાની વચ્ચે કેટલાક એવા પ્રસંગો છે, કેટલાક એવા ઉદાહરણો છે રજૂ કરવામાં આવે અને જેના કારણે બાળકોમાં સાહસિકતા છે, નિડરતા છે,
રાષ્ટ્રપ્રેમ છે, જેવા વિશેષ ગુણો છે એ બાળકો શીખે છે અને એમાંથી એ પોતાના જીવનમાં આત્મસાત કરે છે. રોજ રોજ વિવિધ બાબતો પ્રાર્થના સભામાં રજૂ થતી હોય છે, તેની સાથે અઠવાડિયા દરમિયાન ચોક્કસ મૂલ્યને કેન્દ્રિત વ્યવહાર કરવામાં આવે, પછીના અઠવાડિયે અન્ય મૂલ્ય પસંદ કરવામાં આવે તો જે તે મૂલ્ય વિષયક સ્પષ્ટીકરણ રજૂ કરવાનું કાર્ય સરળ બને તે અર્થમાં પ્રાર્થના સભામાં પ્રવૃત્તિ અભિગમ અપનાવવો જોઈએ, ને એના દ્વારા બાળકો છે એ દરેક મૂલ્યને પોતાના જીવનમાં ઉતારી શકે અથવા તો આત્મસાત કરી શકે. ત્યાર પછીનો અભિગમ જોઈએ, વિશિષ્ટ વાતો. વિશિષ્ટ વાતો એટલે જે વાર્તામાં વિશેષતા રહેલી છે તેવી વાત અથવા ચર્ચા. આપણા દેશમાં ઘણા મહાપુરુષો થઈ ગયા, તેમણે પણ તેમના જીવનકાળમાં ઘણા મૂલ્ય જીવનમાં ઉતારી તેમના જીવનમાં ઉચ્ચ વિચારો સુધી પહોંચ્યા હતા, જેમ કે ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન, રવીન્દ્રનાથ ટાગોર, મધર ટેરેસા વગેરે, તેમજ ઇતિહાસ અને પંચતંત્રની વાતો દ્વારા પણ મૂલ્ય શિક્ષણ શક્ય બને છે. પ્રાણીઓની જાતક કથાઓ દ્વારા તેમાં રહેલા ગુણોને ઓળખી પોતાનામાં બાળકો ઉતારે છે. ઇતિહાસમાં બનેલી ઘટનાઓથી વાકેફ થતા બાળકો અહિંસા અને સાહસિકતા જેવા મૂલ્યો વિકસાવી શકાય છે. ત્યાર પછીનો અભિગમ છે ઉજવણીઓ. શાળાઓમાં ધાર્મિક તહેવારો, વિવિધ મેળાઓ, રાષ્ટ્રીય તહેવારો, સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી દ્વારા બાળકોમાં મૂલ્ય વિકસાવી શકાય છે. જેમાં ધાર્મિક તહેવારો જોઈએ તો જેવા કે રક્ષાબંધન, નવરાત્રિ, ગણેશ ચતુર્થી, 31st એટલે ક્રિશ્ચન લોકોનું નવું વર્ષ, હિન્દુ ધર્મનું નવું વર્ષ એટલે દિવાળી અને હોળી વગેરે જેવા તહેવારોની ઉજવણી દ્વારા બાળકોમાં છે એ એકતા અને એકતામાં વિવિધતાનું જે ગુણ છે, મૂલ્ય છે, એ આપણે પ્રક્ષેપણ કરી શકીએ છીએ. વિવિધ મેળાઓ જોઈએ જેવા કે વિજ્ઞાન મેળો, કૃષિ મેળો, ત્રિરંગી પ્રદર્શન. વિજ્ઞાન મેળા દ્વારા બાળક છે એ પોતાની પ્રવૃત્તિ છે માં એ પોતાનો રસ દાખવી અને એક ઉચ્ચ કોટીનું પોતાનું આગવું છે એ આવડત રજૂ કરી શકે છે. ત્યાર પછી જોઈએ કૃષિ મેળો, તો કે કૃષિ મેળામાં છે બાળકો છે પ્રકૃતિ પ્રત્યે પ્રેરાય અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ એનો વધે, ને તેના દ્વારા પ્રકૃતિ અને પોતાના વચ્ચેનું તાદાત્મ્ય જે સાધી શકાય છે. ત્યાર પછી જોઈએ ત્રિરંગી પ્રદર્શન, તો ત્રિરંગી પ્રદર્શનમાં બાળકો છે પોતામાં રહેલી અવનવી આવડતો છે, અવનવું વિશેષ છે એ પોતે રજૂ કરી શકે છે, જેમાં પોતાને આવડતો કોઈ વેસ્ટમાંથી બેસ્ટ એવું બધું છે એ પોતે બનાવી શકે છે અને એમાંથી ઉપયોગી વસ્તુનું નિર્માણ કરી શકે છે. ત્યાર પછી જોઈએ રાષ્ટ્રીય તહેવારો, તો રાષ્ટ્રીય તહેવારો જેવા કે 15 ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, શહીદ દિવસ ઉજવણી વગેરે. હવે 15મી ઓગસ્ટની વાત કરીએ તો બાળકોમાં છે રાષ્ટ્ર પ્રેમ પણ જગાડી શકાય છે અને અવનવા કાર્યક્રમોમાં દેશભક્તિ ગીતો છે, દેશના નેતાઓ વિશેની વાતચીત, ઘડવૈયાઓ વિશેની વાતચીત, તેમજ દેશ માટે જેને શહીદ થયેલા છે તેવા વ્યક્તિઓનું ચરિત્ર અને તેના દ્વારા રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડી શકાય છે. ત્યાર પછી વિશેષ દિવસની ઉજવણી, જેવી કે ગુરુ પૂર્ણિમા અને શિક્ષક દિવસ. ગુરુ પૂર્ણિમા દ્વારા બાળકોમાં ગુરુ વિશેનું મહત્વ સમજાવી શકાય અને સાથે સાથે ગુરુ પ્રત્યેનો પ્રેમ અને આદર જેવા મૂલ્યોનું આરોપણ કરી શકાય છે. ત્યાર પછી શિક્ષક દિવસ, તો બાળક છે એ શિક્ષક બની અને દેશને કોઈ એવા સારા માર્ગ તરફ લઈ જાય એવી રીતે પોતાની જે અવનવી શક્તિ છે, પોતાનું જે શિક્ષકત્વ છે એ જગાડે અને દેશને એક આગળ વધારે એવો મૂલ્યનું છે નિરૂપણ કરી શકાય છે. ત્યાર પછી જોઈએ તહેવારોનું મહત્વ દ્વારા બાળકો છે એ પોતે સમજે અને દરેક પ્રત્યે સંભાવ કેળવે, દરેક તહેવારોમાં રહેલી જે વિશેષતા છે એને જાણે, સાથે સાથે વિવિધ ઉજવણીઓના છે ઉદ્દેશો અને કાર્યોને જાણીને તેના જીવનમાં શ્રેષ્ઠ ઊંચા મૂલ્ય તરફ વળશે. ત્યાર પછી જોઈએ રમતગમત. શિક્ષણમાં રમતગમતનું ઘણું મહત્વ રહેલું છે. રમતગમતમાં બાળકો ઉત્સાહથી ભાગ લેતા હોય છે. રમતગમત દ્વારા બાળકોમાં ખેલદિલી, પરસ્પર સહયોગ, સત્યનિષ્ઠા, શારીરિક સ્વાસ્થ્યની સભાનતા, નૈતિકતા, ત્યાગની ભાવના, આજ્ઞાપાલન, હિંમત, સાહસ, ધૈર્ય,
અને નિડરતા જેવા મૂલ્યોનું સિંચન થાય છે. અહીંયા તમે જુઓ છો તો કે ખોખો, પછી સંગીત ખુરશી, હોકી, સાપ સીડી, અહીં તમે જુઓ છો બધી રમતોના ચિત્ર આપ્યા છે. તેમાં ખોખો છે, આ બધી દરેક જે રમતો છે એના દ્વારા બાળકોમાં છે કેવા કેવા મૂલ્યોને આપણે વિકસાવી શકીએ એ આપણે જોઈ શકીએ છીએ. બાળકો છે એકબીજા સાથે સમાનતા છે, ખેલદિલીના ભાવથી અને સહયોગ સાથે એ રમત રમી શકે અને એકબીજામાં તાદાત્મ્ય કેળવી શકે. ત્યાર પછીનો અભિગમ છે નૃત્ય, નાટક અને ગીતો, જેમાં તમે જુઓ છો નૃત્ય છે, નાટક છે અને બાળકો ગીત ગાય તો એનામાં અવનવા છે મૂલ્યોનો વિકાસ કરી શકાય છે. પેલું જોઈએ નૃત્ય. આદિમ સમાજના માણસ અને નૃત્ય એ વિચારવાની અને જીવવાની રીત છે. નૃત્યની કળા એ વિશ્વના વિવિધ લોકોની મૂળ સર્જકતાની સૌથી જૂની અભિવ્યક્તિ છે. એવું કહેવાય છે કે નૃત્ય એ બાળકોના સૌંદર્યલક્ષી શિક્ષણનું સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે. નૃત્યમાં રહેલો ભાવ, વિચારો, લાક્ષણિકતાઓ, તેના ફાયદાઓ પ્રગટ કરી સરળતાથી બાળકોમાં વિકસાવી શકાય છે. નૃત્ય શિક્ષણ પ્રક્રિયાનો મહત્વનો ભાગ છે. નૃત્ય દ્વારા બાળકોમાં ભાવ, વિચાર, કલ્પના કે વાર્તા મનમાં ઉદ્ભવે ત્યારે તેને રંગ, પથ્થર કે શબ્દમાં એને વાચા આપી એ પહેલાં ચોક્કસપણે એના મનમાં એના પોતાના દેહથી જ અભિવ્યક્ત કરી હશે. એટલે લલિત કલાઓમાં સૌપ્રથમ નૃત્યનો જન્મ થયો એમ કહી શકાય. નૃત્ય દ્વારા કોઈ પરિસ્થિતિને એક લયબદ્ધ રીતે રજૂ કરવામાં આવે તો તેમાં રહેલો ભાવ, વિચાર, લાગણી જેવા સંવેદનશીલ આંતરિક ગુણો વિકસાવી શકાય છે. અહીંયા તમે જુઓ છો દરેક નૃત્યના ચિત્રો છે, તો ક્યારેક તેમાં હાસ્યનો ભાવ જોવા મળે છે, તો ક્યારેક કરુણતાનો, ક્યારેક તેમાં નૃત્યમાં રહેલી વિશેષતા જોવા મળે છે, તો ક્યારેક તેના આંગિક હાવભાવો દ્વારા તેમની આવડત જોવા મળે છે. ત્યાર પછી જોઈએ નાટક. નાટક એટલે નટ દ્વારા રજૂ થતી કળા. પહેલાના સમયમાં એવું કહેવાય છે કે નાટક એ નટ દ્વારા રજૂ કરવામાં આવતું અને નટ છે એ પોતાની અવનવી શક્તિઓ દ્વારા એ વ્યક્તિને નાટકને જે ભાવો પાત્રો છે પાત્રો દ્વારા એનો પરિચય કરાવતા. કાલિદાસે પોતાના અભિજ્ઞાન સંકોતલમમાં નાટકની એક વ્યાખ્યા આપતા કહ્યું છે કે કાવ્યેષુ નાટકમ રમ્યમ, અર્થાત કાવ્યમાં નાટક છે એ રમ્ય છે, એટલે કાવ્યમાં પણ નાટકની મહત્તા રહેલી છે. ત્યાર પછી સિદ્ધાર્થ રાંદેરિયાના મત મુજબ જોઈએ તો જે ભજવી શકાય તે છે નાટક. એટલે જે સ્ટેજ ઉપર પ્રોગ્રામ દ્વારા જેનું ભજવણી થાય છે એ નાટક. ત્યાર પછી જોઈએ માર્કંડ ભટ્ટ. માર્કંડ ભટ્ટના મત મુજબ શિક્ષકોને 2-2.5 કલાક સુધી જકડી રાખે તે નાટક. નાટકમાં આપણે ખ્યાલ જ છે કે નાટકની શરૂઆતથી પૂર્ણતા તરફ જઈએ ત્યાં સુધી તેમાં રહેલી વાતચીતને તેમના આગવા હાવભાવો અને એના વિચારો છે એ પાત્રોની રજૂઆત દ્વારા બતાવી શકાય છે. ત્યાર પછી કલાપી ધોળકિયા એવું કહે છે કે અભિવ્યક્તિનો અમોઘ શાસ્ત્ર છે નાટ્યકલા. એટલે અભિવ્યક્તિ, કોઈ પણ વાત છે એ રજૂ કરવા માટે નાટક છે એ સૌથી સરળ માધ્યમ છે. નાટક દ્વારા છે એમાં પોતા જે ઘટના બનેલી છે, પરિસ્થિતિ છે, એમાં જે રહેલા મૂલ્યો છે એનો આપણે ડાયરેક્ટ છે સામેવાળી વ્યક્તિને શીખવી શકીએ છીએ. એના માટે કોઈ વાત કે જીત અથવા તો ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. શરીરની ભાષા, વાણીનું ઉચ્ચારણ અને આરોહ અવરોહનું વિજ્ઞાન મનને કેન્દ્રિત કરીને સાવધાનીપૂર્વક વ્યક્ત થઈને કાર્ય સિદ્ધ કરવાની કુશળતા, વસ્તુઓ પરિસ્થિતિઓ સમજણ સાથે સ્વીકાર કરી એમની સાથે સાહિત્ય કેળવીને સમૂહમાં કામ પાર પાડવાની કુને નાટક દ્વારા વિકસાવી શકાય છે. આંગિક, વાચિક, સાત્વિક અને આહાર્ય અભિનયની સમજણ બાળકને એની નાની છતાં આયોજન કરી શકે તેવી કિશોર ઉંમરમાં શીખડાવવામાં આવે તો તેનું આંતરબાહ્ય વ્યક્તિત્વ સર્વાંગી ઢબે વિકસી શકે. નાટક એ યોગ છે જેના જ્ઞાનથી બાળક પોતાની લાગણીઓ, વિચારો, ભાવનાઓ, પ્રવૃત્તિઓ અને તેના હેતુઓ પર સંતુલિત રહીને અંકુશ પ્રાપ્ત કરી શકે છે.
ત્યાર પછી જોઈએ ગીતો. મધુર સ્વરોમાં ગાઈ શકાય એવી તાલબદ્ધ સુંદર કર્ણપ્રિય શબ્દરચનાને ગીત કહેવાય છે. ગીત એ સંગીત અને કવિતાના સહિયારા સીમાડા પર ઉગેલો છોડ છે એવું સુંદરમ કહે છે. સાહિત્યની અર્થભાવનાવાળી શબ્દમય રચનાને ગીત કહેવામાં આવે છે. ગીતમાં જે સંગીત હોય છે તે સ્વાધ્યાય યંત્રોનું સંગીત નથી, પણ શબ્દ અર્થની અંતર્ગત ભાવનું સંગીત હોય છે. એ યાદ રાખવાથી ગીતની સંજ્ઞાની સમજ સ્પષ્ટ થશે, તેમજ તેના અર્થ સંકુલનમાંથી કાવ્યત્વની રસકીય અનુભૂતિ થાય છે. બાળકો તેમાં રસપૂર્વક કાવ્ય ગાતા શીખે અને સાંભળે, જેથી તેને કાવ્ય યાદ રાખવામાં સરળતા રહે છે. કાવ્યમાં રહેલા મુખ્ય ભાવો અને રસ જેવા કે કરુણ, હાસ્ય, વ્યંગ્ય, વીર, પરાક્રમ વગેરેનું સિંચન કરી શકીએ છીએ. જેમાં આપણે જોઈએ છીએ કસુંબીનો રંગ છે તો એમાં જે પરાક્રમ વીરતાનો જે ભાવ જોવા મળે છે, એવી રીતે દીકરીની વિદાયનું ગીત હોય તો એમાં કરુણતાનો ભાવ જોવા મળે છે. એવી જ રીતે કોઈપણ વ્યક્તિના વ્યંગ્ય ભાવ હાસ્ય ભાવને રજૂ કરવા માટે કોઈ ગીતને રજૂ કરવામાં આવતું હોય છે. તો આવી રીતે બાળકોને અનેક કાવ્યની કૃતિઓ દ્વારા દરેક જે ગુણો રહેલા છે, દરેક જે મૂલ્યો રહેલા છે, ભાવોનું છે, તેનો આપણે સિંચન કરી શકીએ છીએ. ત્યાર પછીનો અભિગમ છે એનએસએસ. એનએસએસનું પૂરું નામ નેશનલ સર્વિસ સ્કીમ છે. તેની શરૂઆત 1969માં ગાંધી જન્મ શતાબ્દી વર્ષથી માનવ સંસાધન મંત્રાલય દ્વારા થઈ હતી. તેની ઉજવણી 24 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે અને તેને એનએસએસ ડે તરીકે ઓળખવામાં આવે છે અને તેને ગુજરાતીમાં શુભારંભ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એનએસએસનો ધ્યેય સમાજ સેવા દ્વારા શિક્ષણ આપવાનું અને છેવાડાના માનવીને મદદરૂપ થવાનું છે. તેનો મુદ્રાલેખ છે નોટ મી બટ યુ, અર્થાત કે હું નહીં પણ તમે. તેના લક્ષ્યાંકો છે કે વિદ્યાર્થીઓને તેની સામાજિક ફરજો પ્રત્યે જાગૃત કરવો, તેમને લોકો સાથે અને લોકો વચ્ચે કામ કરવાની સર્જનાત્મક અને રચનાત્મક તાલીમ આપી સાથે સામાજિક કાર્યોમાં જોતરવા. વાસ્તવિકતાના દર્શન કરાવી તેના દ્વારા સ્વ અને સમાજ વિશેના જ્ઞાનમાં વૃદ્ધિ કરવી. શાહીવાદી લોકશાહીવાદી નેતાગીરીનો અમલ દ્વારા તેમાં કુશળતા પ્રાપ્ત કરવી. સ્વરોજગારીની ક્ષમતા કેળવવાના હેતુથી પણ પોતાનો વ્યવસ્થિત વિકાસ સાધવો. પોતાની ક્ષમતાને સામાજિક સમસ્યાઓ હલ કરવામાં ઉપયોગ કરી શકે તેવી તકો પૂરી પાડવી. હવે એની શિબિરની પ્રવૃત્તિઓ જોઈએ તો પર્યાવરણ માટે વિકાસ અને સુરક્ષા, શ્રમ કાર્ય, ધાર્મિક કાર્ય, સામાજિક કાર્ય, સર્જનાત્મક પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ખેલકૂદ જેવી નિયમિત પ્રવૃત્તિ. આવી પ્રવૃત્તિ દ્વારા તેજસ્વીતા, સર્જનાત્મકતા, તત્પરતા અને તન્મયતા પેદા કરી વિદ્યાર્થીઓને સુસંસ્કૃત નાગરિક બનાવવાનો પ્રયત્ન થાય છે. વિદ્યાર્થી એના જીવનમાં સેવા, બલિદાન અને રાષ્ટ્રભાવના વિકસિત કરે એનએસએસનો હાર રૂપ છે. ત્યારબાદની પ્રવૃત્તિ છે એનસીસી. એનસીસીનું પૂરું નામ નેશનલ કેડેટ ક્રોપ્સ, અર્થાત કે રાષ્ટ્રીય લશ્કરી વિદ્યાર્થી દળ છે. તેની શરૂઆત 15 જુલાઈ 1948માં થઈ હતી. તેનો મુદ્રાલેખ યુનિટી એન્ડ ડિસિપ્લિન છે, અર્થાત કે એકતા અને અનુશાસન. તે 3 વિંગમાં કામ કરે છે, આર્મી વિંગ, નેવલ વિંગ અને એર વિંગ. તેના ધ્યેયો ભારતના યુવક યુવતીઓમાં ચારિત્ર્ય નિર્માણ કરવું, બંધુત્વની ભાવના કેળવવી, સેવાઓ, આદર્શ અને નેતૃત્વની શક્તિ વિકસાવવી વગેરે છે.
યુવક યુવતીઓને લશ્કરી તાલીમ આપવી અને એ દ્વારા રાષ્ટ્રના સંરક્ષણ માટે તેમને રસ લેતા કરવા. લશ્કરી તાલીમ પામેલા યુવક યુવતીઓના એક એવો સમુદાય ઊભો કરવો કે જેથી કટોકટીના સમયમાં લશ્કરનો ઝડપી વિસ્તાર કરતી વખતે તેઓ ઓફિસર તરીકે કામ લાગે. એનસીસી દ્વારા વિદ્યાર્થીઓમાં સાથીદારી, સાહસની ભાવના, ચારિત્ર્ય, નિસ્વાર્થ સેવા વગેરે મૂલ્યો વિકસાવી શકાય છે. વિદ્યાર્થીઓમાં હકારાત્મક અભિગમ વિકસાવી શકાય છે. બિન સાંપ્રદાયિકતા, શેષ વધતા અખંડ ભારતની ભાવના, મૈત્રી જેવા ઉત્કૃષ્ટ મૂલ્યોનું પ્રસ્થાપન કરી શકાય છે. થેન્ક યુ.